तो भाग्य दर्पण में आपना प्रश्न निराकरण राशिफल पंचांग विषय माहिती और मार्गदर्शन आपवा माटे आपनी साथे जोड़ाई गया छे जाणीता ज्योतिषाचार्य डॉक्टर हेमिलभाई लाठिया। हेमिलभाई भाग्य दर्पण में आपनु स्वागत छे। नमस्कार। नमस्कार हेमिलभाई, सौप्रथम जाणवा मांगीशु आजना पंचांग विषय शुं कहे छे आजनो पंचांग। आजे तारीख 7/1/2023 शनिवार पोष वद एकम तिथि छे। पुनर्वसु नक्षत्र छे 27:08 सुधी, पछी पुष्य नक्षत्र छे, ऐन्द्र नामनो योग छे अने बालव नामनो करण छे। आजनी राशि छे मिथुन के जेना नामांसर छे क छ घ, जे 20:25 सुधी छे। त्यार बाद कर्क राशि छे के जेना नामांसर छे ड अने ह। दिन विशेष मां जोईए तो વૈદ્યુતી પ્રારંભ થાય છે 8:54 જી જી। હેમિલભાઈ રાશિફળની જો વાત કરીએ, રાશિમંડળની પ્રથમ ત્રણ રાશિ મેષ વૃષભ મિથુન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંકર છે અલય, આજે તમારા કાર્યમાં સફળતા જોવા મળે। કઈક ને કઈક નાની નાની બાબતમાં તમારે કામકાજમાં પણ કઈક કરો, તેમાં સફળતા સહકાર ની ભાવના વધુ જોવા મળે, આતુરતા વધુ જોવા મળે। કોઈ કામની બાબતમાં હોય કે કોઈ વાતચીતની બાબત હોય, આતુરતા આજે તમારા સ્વભાવમાં સ્પષ્ટ દેખાઈ આવે। ઇતર પ્રવૃત્તિ આજે કોઈ પણ કારણસર વધે, એમાં સમયનો વ્યય થાય, એમાં સમય વધુ ફળવાઈ જાય તેવા યોગ છે। કોઈ જે વૃષભ રાશિ કે જેના નામાંકર છે બવઉ, કોઈ જગ્યાએ લાભની વાત બને અથવા તેવી વાત સાંભળવા મળી જાય તેવા યોગ છે। કામમાં પ્રભાવ સારો જોવા મળે, તેની સારી અસર આજે તમારા વર્તન ઉપર પણ પડે તેવું બની શકે છે। ધાર્મિક ભાવના વિચારસરણી આજે તમારામાં વધુ રહે, લોક લાગણીનો ભાવ પણ આજે તમારા સ્વભાવમાં અને કામકાજમાં દેખાઈ આવે। મિથુન રાશિ આ જાતકોને આજે ઉત્સાહ કોઈ પણ કારણસર વધુ દેખાય અને ઉત્સાહનો પ્રભાવ આજે તેના વર્તનમાં અને ખાસ કરીને એના વ્યક્તિત્વમાં પણ દેખાઈ આવે। કામમાં આજે સારો પ્રભાવ રહે, જેની સારી અસર કામકાજ પર અને આત્મવિશ્વાસ પર પણ પડે। આજે તમને કોઈ પણ જગ્યાએ તક મળે, કઈ પણ બાબતે કઈ વાત જાણવા મળે તેવું પણ બનવા જોગ છે। નવું કોઈ કાર્ય આજે તમે થઈ શકે અથવા એના વિચારો વધુ આવે જી। હેમિલભાઈ, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, મુકેશભાઈ છે। મુકેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો। જય શ્રી કૃષ્ણ જી, જેમના માટે પ્રશ્ન પૂછવા માંગો છો તેમની જન્મ તારીખ જણાવો। 22/8/1990 જન્મ સમય જણાવો। 10:02 સવારના। જન્મ સ્થળ થાણા। પ્રશ્ન જણાવો। પ્રશ્ન એ છે કે રાહુની મહાદશા ચાલે છે મારા પર, રાહુ માન અને શનિ ની અંતર દશા ક્યાં સુધી ચાલશે આ બધું? તો શું કહેવા માંગો છો? શું પ્રશ્ન જણાવો? રાહુની દશા ચાલે છે મારા પર જી, એમાં શનિ ની અંતર દશા ચાલે છે, શનિ ની ક્યારે પૂરું થશે? જો તમે સૌપ્રથમ એટલી વસ્તુ કહું કે તમારે દશા અને અંતર દશાનું આખું ગણિત છે। હવે એ કહેવાય કે તમારે આ દશા ચાલે છે એમાં તમારે અંતરદશાના યોગમાં પણ તમે જાણો છો એટલી પણ કદાચ જાણતા હશો, પણ તમારે એટલું કહી શકાય કે હાલના યોગ મુજબ 2023માં તમે જેટલા વ્યવહારુ બનશો ને એટલું તમારા માટે વધુ યોગ્ય દેખાઈ રહ્યું છે। હાલના તબક્કે જે તમારા યોગ છે એ મુજબ એટલું કહેવું કે તમે તમારા આરાધ્ય દેવ અથવા કોઈ પણ ઈષ્ટદેવની ભક્તિ કરો, એ જ વધુ વિશેષ છે, એ તમારા માટે કરવું પણ યોગ્ય લાગે છે જી। અને એક દર્શક મિત્ર જોડાય છે, કલ્પનાબેન છે। કલ્પનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો। હેમિલભાઈ, જય ગણેશ, ફરીથી જણાવશો? હા, મારા બાબા માટે પ્રશ્ન છે બેન જી, એની જન્મ તારીખ છે 7/96 કઈ? આપનો અવાજ ખૂબ જ ધીમો આવી રહ્યો છે। 5/7/96 બેન એની જન્મ, 5/7/96 12/12/7/96 જી, 12/7/96 જન્મ સમય જણાવો।
જન્મ સમય સવાર 8 થી 8:30 ની અંદર. જી, જન્મ સ્થળ નડિયાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એના લગ્ન માટે છે. બે જો લગ્ન માટે છે. અત્યારે બહુ ટેન્શન માં છે સાહેબ. આવી એના શું કઈ પ્રશ્ન? એ કશું કે હતો નહીં. નોકરી છે પોલીસ માં, પણ એના તકલીફ હોય એવું લાગે છે. અને એના લગ્ન કરવાના છે, એને કેવું પાત્ર ક્યારે મળશે? એને ગમતું પાત્ર મળશે કે પછી અમારું ગોતેલું પસંદ કરશે? જો, તમારા દરેક સવાલ માટે એક જ જવાબ અહીંયા આવે છે કે એના માટે લગ્ન યોગ તો ચાલે જ છે, એટલે કઈ પણ પ્રકારની ચિંતા તમે કરો નહીં. અને એ પણ કહીએ કે એના માટે આ 2023 અને 2024 એ બંને વર્ષ એના લગ્નયોગ માટે સારા ચાલી રહ્યા છે, એટલે તમે યોગ્ય રીતે પ્રયત્નશીલ રહો એ વધુ સારું છે. એને પોતાની ધારાધોરણ મુજબનું પાત્ર પણ મળી શકે છે, એટલે એ પ્રકારની પણ એને ચિંતા ના કરવી. અને સારા પાત્ર અંગે તમે વ્યવહારુ ઢબે મિલન મુલાકાત ગોઠવો એ વધુ અગત્યનું છે. આ હેતુથી જો તમે દર ગુરુવારે વહેલી સવારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ જળ અભિષેક કરો અને ત્યાં પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો અને પ્રાર્થના કરો, જેથી કરીને તમારી કંઈ પણ પ્રકારની રૂકાવટ હશે એ દૂર થાય એવું કહેવાય. તદુપરાંત તમારા આરાધ્ય દેવની પણ તમે ભક્તિ ચાલુ રાખો, જેથી કરીને તમારે 2023 અને 2024 જે સારા ચાલી રહ્યા છે એમાં એનું સારું કાર્ય થઈ શકે. હરીશભાઈ જોડાયા છે. હરીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારા દીકરા વિશે પ્રશ્ન પૂછવો છે. એની જન્મ તારીખ છે 29/6/1990. જન્મ સમય સવારે 10 કલાકે લુણાવાડા, મહીસાગર લુણાવાડા. મારે એના લગ્ન વિશે, એના લગ્ન આમ બધા જ કે છે થાય પણ લગ્ન થતા નથી, તો એ લગ્ન જીવનમાં એનું કેવું રહેશે એ જાણ, અને નોકરી વિશે. જો લગ્ન થતા નથી એટલે એવી કોઈ ચિંતા ના કરતા 2023 નું એનું વર્ષ જોવા જઈએ ને તો મધ્યમ તો છે, એટલે તમે મહેનત કરો, એટલે મહેનતને હિસાબે તમે કોઈ પણ પ્રકારનું વ્યવહારુ અભિગમ હશે ને તો તમારું નક્કી થઈ જશે. એના માટે 2024 અને 25 તો વધુ સારા છે, એટલે મારા ગણતરી મુજબ 2023માં તમે કંઈ પણ પ્રકારની ઉતાવળ કે રઘવાટ રાખ્યા વગર પ્રયત્નશીલ રહેશો ને એ તમારા માટે વધુ ઈચ્છનીય છે, કે જેથી તમારી મહેનતનું ફળ તમને યોગ્ય સમયે મળી જાય. નોકરીમાં પણ હમણાં હાલ ધીરજ રાખવી, કંઈ પણ પ્રકારની વધુ અપેક્ષા કે ઉતાવળ, કંઈ પણ પ્રકારનું જોખમી કાર્ય ના કરવું, એમાં પણ તમારે ધીરજ રાખીને કામ કરવાની સલાહ છે. આ બંને કાર્ય હેતુ તમે જો દરરોજ જે સવારે શંકર ભગવાનની એક માળા કરો અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ તમારા માટે વધુ યોગ્ય છે, જેથી કરીને એનો જે આવનારો સમય જે સારો છે એમાં એના બંને કાર્ય બહુ સરસ રીતે થઈ શકે. અનેક દર્શક મિત્ર જોડાયા છે. જી, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ જણાવો. બોલો. હા, 24/6/81. ફરીથી જણાવો. 24/6/81. જન્મ સમય જણાવો. 10 થી 10:30. રાત્રે કે સવારે? સવારે. જન્મ સ્થળ? કલોલ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એના લગ્ન માટે પૂછવું છે, ક્યારે થશે લગ્ન? જી, જો લગ્ન યોગ તો એનો ચાલી રહ્યો છે, એટલે તમે કોઈ પણ જગ્યાએ વાતચીત જ્યાં ચાલી હોય અથવા ધીમી પડી હોય અને ત્યાં તમારી ઈચ્છા હોય તો ત્યાં પણ થોડીક મહેનત કરવી એ પણ વધુ હિતાવહ લાગી રહ્યું છે. એના માટે લગ્નયોગ 2023-24 બંને વર્ષ સારા છે, એટલે તમે કંઈ પણ પ્રકારની ચિંતા રાખ્યા વગર અને વ્યવહારુ ઢબે મિલન મુલાકાત બંને પાત્ર વચ્ચે ગોઠવો અને બંનેના વિચાર મળે એ પ્રકારની તમે વિચારસરણી રાખશો એ તમારા માટે વધુ ઉત્તમ લાગી રહ્યું છે. તમે જ રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય ત્યાં મહિનામાં એકવાર દર્શન કરવા જઈ અને ત્યાં પ્રાર્થના કરો, તેમજ દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા ઘરના મંદિરમાં બે હાથ જોડીને માતાજીને પ્રાર્થના કરવાનું રાખો એ તમારા માટે વધુ અગત્યનું કહી શકાય, એટલે જેથી કરીને એનો જે આવનારો સમય જે સારો છે અને હાલમાં પણ જે સમય સારો ચાલી રહ્યો છે
એમાં યોગ્ય પાત્ર સાથે એની કોઈ જગ્યાએ ગોઠવણ થઈ જાય. હિરલબેન જોડાયા છે. હિરલબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો જી, આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હો તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જ છે. જન્મ તારીખ જણાવો આપની. 18-2-2000. જન્મ સમય જણાવો. જન્મ સમય સવારમાં 8:30. જન્મસ્થળ. જન્મસ્થળ ત્રણસા. પ્રશ્ન જણાવો આપનો. સગાઈ માટે છે. સગાઈ માટે એટલે કે સગપણ ક્યારે થશે અને લગ્નયોગ ક્યારે છે એ બાબતે આપણે ગણતરી કરીએ તો એના માટે એવું કહેવાય કે આ 2023માં તમારે યોગ સારા બની રહ્યા છે એટલે તમે કંઈ પણ પ્રકારની ચિંતા ના કરતા. તદુપરાંત તમારા માટે 2025નું વર્ષ પણ સારું ચાલી રહ્યું છે. આ માટે તમે તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો એ વધુ યોગ્ય છે અને દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે સંયુક્ત સ્વરૂપ જે છે એ સંયુક્ત સ્વરૂપના ધ્યાન ધરી અને શંકર ભગવાનની એક માળા કરવી એ તમારા માટે ઇચ્છનીય છે. તમારી કુંડળી મુજબ જોવા જઈએ ને તો તમને પાત્ર સારું અને વ્યવહારુ અભિગમ વાળું મળી જશે એવા યોગ દેખાય છે. માટે તમે પણ તે રીતે વિચારસરણી રાખીને આગળ નિર્ણય લો અને જે સમય સારો છે એમાં તમારું ક્યાંક ગોઠવાઈ જાય માટે આ પ્રકારની ભક્તિ કરશો એ તમારા માટે ઇચ્છનીય છે. ભરતભાઈ જોડાઈ ગયા છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. ભરતભાઈ, મારું નામ જી ખાન બોલું છું અને જન્મ તારીખ જણાવો. 158. ફરીથી જણાવો. 158 તારીખ. 158. 158. જન્મ સમય જણાવો. સવારે 8 વાગે. જન્મસ્થળ. જન્મસ્થળ થાનગઢ. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એવો છે કે ધંધો તો ઘણો ચાલે છે જી, પણ ધંધામાં કઈ લાભ દેખાતો નથી, આવે ને બધું હોય જાય જી. જો એટલે એના મતલબ એમ છે કે તમારે આવક જાવકનું પ્રમાણ સપ્રમાણ રહે છે અથવા ખર્ચાઓ અણધાર્યા આવે છે એ પ્રકારનો યોગ છે. તમારા માટે એટલું કહેવાય કે 2023 તો વર્ષ સારું છે પરંતુ તમારે જે પ્રકારની ફરિયાદ છે એના હેતુ તમે જો ઘરે બેસીને દરરોજ જે સાંજે એમ કહેવાય કે ગૂગલની અગરબત્તી કરી અને સુંદરકાંડના પાઠ તમે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ કરે અથવા સાંભળે એ એમના માટે વધુ યોગ્ય છે. આ પ્રકારની જે ભક્તિભાવ કરવાથી તમારી જે આ પ્રકારની ફરિયાદ છે એમાં ધીરે ધીરે સુધારો આવે. તદુપરાંત તમે મહિનામાં એકવાર તમે એક વાટકી જેટલું અનાજ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવાનું રાખો તેમજ ગાયને ઘાસ કે રોટલી જ્યારે પણ સમય અનુકૂળતા લાગે ત્યારે તમે આપવાનું રાખશો તો તમારા માટે વધુ ઇચ્છનીય બને છે. એટલે આ પ્રકારની તમે થોડીક ભક્તિ કરજો અને ગાય કૂતરાની રોટલી તમને સમય અનંતરે જ્યારે અનુકૂળ આવે ત્યારે આપવાનું રાખશો એ તમારા માટે વધુ અનુકૂળ છે. એટલે તમારે આ પ્રકારના જે યોગ ચાલે છે એમાં રાહત મળી જશે અને ધીરે ધીરે પરિસ્થિતિ સુધરી જશે જી. હમીરભાઈ, રાશિફળની વાત કરે કર્કશી કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંકન છે ડ અને હ, આજે તમારા કામની કદર થાય, કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવા યોગ બને છે. આજે ઉત્સાહ તમારા કાર્યમાં વ્યક્તિત્વમાં કોઈ પણ કારણસર વધી જાય તેવું પણ બનવા જોગ છે. કોઈ જગ્યાએ લાભની વાત બને અથવા એવા કોઈ સમાચાર સારા સાંભળવા મળી જાય જેને કારણે પણ તમે ઉત્સાહિત બનો તેવા યોગ કહી શકાય ખરું. સિંહ રાશિ કે જેના નામાંકન છે મ અને ટ, પરિચિતો સાથે આજે મુલાકાત વધી જાય, કંઈ પણ કારણસર કંઈ પણ પ્રકારની ચર્ચાઓ વધે તેવું બનવા જોગ છે. અગત્યની ચર્ચા આજે શક્ય છે, કંઈ પણ મનમાં કોઈ વાત ધારી હોય એ પણ થઈ શકે તેવું બને. તમારી કોઈ પણ પ્રકારની મુલાકાત હોય વ્યવહારુ સામાજિક આર્થિક એ પણ સારી મુલાકાત બને તેવું કહી શકાય. કન્યા રાશિ કે જેના નામાંકન છે પ ઠણ, તમારામાં થોડીક ધાર્મિક વૃત્તિ વિચારસરણી આચરણ આજે વધુ જોવા મળે. ઉત્સાહ તમારા કામમાં તમારા વ્યક્તિત્વમાં દેખાય
જેની સારી અસર તમારા કામકાજ પર પણ પડે. જે લોકો રાજકીય ક્ષેત્રે કામકાજ કરી રહ્યા છે તેવા લોકોને પણ તેમના કામકાજમાં આજે પરિસ્થિતિ તેમની ગણતરી મુજબ કે સાનુકૂળ વધુ રહે તેવું લાગી રહ્યું છે. જી હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો, આગળ પણ બાકીની રાશિનું રાશિફળ તમારી પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, રાશિફળની જો વાત કરીએ તુલા વૃશ્ચિક ધન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંકર છે ર અને ત, આજે તમને સહયોગ તમારા કામકાજમાં મળે, કઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં તમે સહયોગ પણ સામે ચડીને આપો તેવા યોગ મળે. મનમાં થોડી દ્વિધા વધુ જોવા મળે, કઈ ને કઈ બાબતોના પ્રશ્ન તેમાં રહ્યા રાખે. શાંતિ જાળવવી એ તમારા માટે વધુ અગત્યની છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંકર છે ન અને ય, આજે તમારામાં ધાર્મિક વૃત્તિ વિચારસરણી વધુ રહે તેવા યોગ કહેવાય. સામાજિક કાર્ય આજે તમે વધુ કરો અથવા તમારું મન એમાં પોરવાય તેવું પણ બનવા જોગ છે. તમારામાં મદદની ભાવના આજે સારી દેખાય. ધનરાશિ, તમારા કાર્યમાં આજે ઉત્સાહ થોડોક વધુ રહે. કંઈક પણ કારણ એવું બને કે જેને કારણે તમે થોડાક ઉત્સાહિત થઈ જાઓ, તેની સારી અસર તમારા કામકાજ પર પડે તેવું પણ બને. કોઈ પણ પ્રકારની જે મુલાકાત હોય એ લાભવંતી પણ બને, જેમાં આર્થિક મુવાટેની હોય, સામાજિક હોય, પારિવારિક હોય, કોઈ કઈ પણ પ્રકારના કારકિર્દીને લક્ષી હોય એ મુલાકાત તમે કરવા જાઓ તો એમાં કોઈ લાભના એંધાણ પણ દેખાઈ શકે છે. વાણી પર પ્રભાવ આજે તમારો સારો રહે, જેને કારણે તમે સામેની વ્યક્તિને સારી રીતે પ્રભાવિત કરી શકો અને તેની સારી અસર તમારી કોઈ પણ પ્રકારની મુલાકાત કરવાની હોય એમાં પડે તેવું બનવા જોગ છે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નાથાભાઈ છે. નાથાભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 14/1967. જી, જન્મ સમય જણાવો. સમય યાદ નથી. પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્ન એ છે કે મારી આ જન્મ તારીખ સાચી છે ખોટી, અને બીજા નંબર માં ધંધો માટે તંત્ર રોજગાર માટે તંત્ર સારી રીતે મળતો નથી. આ તમારો સવાલ બહુ સાચો છે. ઘણા લોકોને એવું હોય છે કે જન્મ તારીખ સાચી છે ખોટી છે, સમય સાચો છે ખોટો છે, એના માટે ઘણો સમય આપણે ફાળવવો પડતો હોય છે. કારણ કે એમાં એવું હોય છે કે તમારે જે તારીખ કીધી એની આસપાસ આપણે સમય નક્કી કરી અને તમારા શરીર પરના જે ચિહ્નો હોય કે તમારી કઈ પણ પ્રકારની નિશાની હોય વગેરે જેવી બાબતોનું બારીક અથવા તમારા અત્યાર સુધીના અનુભવો જે હોય થયા હોય ઉતાર ચઢાવના વગેરે બાબત જેવી બાબતોની ખૂબ જ ગણતરી કરી અને એ નક્કી કરવામાં આવતું હોય છે કે તારીખ તમારે 14મીની આસપાસની છે અને સમય કયો છે. એટલે એના માટે થોડો સમય વધુ પસાર થાય માટે તમે આ બાબતે સ્થાનિક કોઈ વિદ્વાન પાસેથી સમય ફાળવીને તમે એનું કાર્ય કરો એ વધુ ઉત્તમ અને સચોટ બેસી શકે છે. હાલમાં તમે જે તારીખ આપી છે એ મુજબ એમ કહેવાય કે 2022 કરતા 2023નું વર્ષ તમારા માટે થોડું સારું અને આશાસ્પદ લાગી રહ્યું છે. એટલે તમે કાર્યશીલ અને મહેનત કરો. તમે જે પણ ભગવાનની ભક્તિ કરતા હો એમાં ધ્યાન આપવું એ વધુ ઈચ્છનીય છે. હેમિલભાઈ, રાશિફળની વાત કરી, મકર કુંભ મીન રાશિના જાતકોનું, તેમના આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંકર છે ખ અને જ, ઉત્સાહ આજે તમારામાં વધુ રહે તેવું બનવા જોગ છે. કઈ પણ વાત એવી બને કે જેથી તમે ઉત્સાહિત વધુ રહો. તમારા વિચારોમાં આજે પરિવર્તન પણ વધુ દેખાય અને તેની સારી અસર તમારા વર્તનમાં પણ દેખાઈ શકે છે. ધાર્મિક વૃત્તિ વિચારસરણી આજે તમારામાં વધુ રહે તેવું બનવા જોગ છે. કુંભ રાશિ કે જેના નામાંકર છે ગ સ શ, આજે તમારે વાર્તાલાપમાં સમય વધુ ફળવાય. કોઈ પણ વિષય વસ્તુની વાતચીતમાં તમારો સમય વધુ ફળવાઈ જાય. કોઈ જગ્યાએ સમયનો વ્યય થતો પણ જોવા મળે તેવું પણ આજના દિવસે બની શકે છે. સાહસ વૃત્તિ આજે તમારા વ્યક્તિત્વ અને કામમાં દેખાય.
આજે તમે કોઈ પણ કામકાજ ઉત્સાહ અને સાહસથી કરો અને તેની અસર તમારા કામકાજ પર પણ દેખાઈ આવે. તમારી કોઈ પણ પ્રકારની ખરીદી કરવાની ઈચ્છા હોય અથવા ઘણા વખતથી રહેતી હોય તો તેવી ઈચ્છા માટે પણ આજે સારા યોગ બને છે. તેનું આયોજન થાય અથવા વસ્તુ પણ ખરીદાય તેવા યોગ બની શકે ખરા. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ, આજે તમને કોઈ લાભની વાત સાંભળવા મળે અથવા કોઈ જગ્યાએ રજૂ કરવા મળે તેવા યોગ બને છે. મિત્રો પરિચિત સાથે આજે સમય સારી રીતે પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધુ થાય, એમાં તમને ઉત્સાહ અને સંતોષ પણ સારો જોવા મળે તેવું પણ આજે બનવા જોગ છે. કંઈ પણ બાબતની નવી જાણકારી મળે, નવું શીખવા મળે તેવા પણ યોગ આજે દેખાઈ રહ્યા છે. હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં બસ આટલું જ. નમસ્કાર.